मित्रों वजनदार गायक छे, उमर नानी छे, परंतु एना अवाज में वजन छे। मणियारो आपने एक बीजा स्वरूप में मळ्यो छे। गावा माटे जिगर जोईए अने जिगर ठाकोर में छे। जिगर ठाकोर साथे वातचीत करीश, बोलवानी बिल्कुल जरूर रहती नथी ज्यारे हूँ जिगर साथे वात करतो। जिगर ने तेड़ी ने हूँ इंटरव्यू करूँ छु। एना चाहको एने माथे उचकीने फरे छे, परंतु मैं जिगरने तेड़ीने इंटरव्यू करवानो प्रयत्न कर्यो छे। आपणे प्रयत्न करीशुं के एक जुदा प्रकारना जिगरने आपणे जाणीए। जिगर ठाकोर जरा आपणी सामे आवे छे, फेमस थाय छे, एमना गीतो आपणे अत्यार सुधी घणा बधा सांभळ्या छे। प्रयत्न करीए के केटलीक वातो रिपीट थशे। जिगरना कदाच केटलाक इंटरव्यू तमे जोया हशे, पण कशुंक નવું પણ આપણને મળે જે આપણે જિગર વિશે અત્યાર સુધીમાં કદાચ નહીં જાણ્યું હોય, નહીં સાંભળ્યું હોય। તો જિગર સાથે વાતચીત કરવાના છે, જિગરને ગવડાવી વારંવાર ગવડાવીશું, કારણ કે જિગર સાથે વાત કરી અને જો જિગર ન ગાય તો આપણને મજા ના આવે। જિગર મજા આવે છે ને? પહેલી વાર આવી રીતે કોઈ તેડીને ઇન્ટરવ્યુ કર્યો? એટલે પહેલી વાર કર્યો ને આ રીતે તેડીને? સારું, તો કયું ગીત મને સંભળાવીશ મેં તેડ્યું એટલે? મારા માટે ગાવું હોય તો શું કહીશ? બજાર માં આવે તો આવે, બાપનું માન કે નક્કી મારું જિગર ટોળામાંથી વિંધુ તો આવ્યો છે, એક વાવાઝોડાની જેમ આવ્યો છે, ખૂબ ઝડપથી લોકપ્રિય થયો છે। જિગર, તારી સાથે વાતચીત કરવી છે, તો આમ જરા આપણે આમ એકબીજાની સામે જોઈને વાતચીત કરી તો મજા આવશે ને? તો એના માટે બેસી અહીંયા હે ને, બેસો મિત્રો। જિગર ઠાકોર સાથે બેઠો છું, નિરાતે એટલા માટે બેઠા છીએ કે મોકળા મને વાત કરવી છે જીગર સાથે। જીગર બાળક છે અને બાળક છે ને બાળકની જેમ જ હોય, બાળક જો મોટું થઈ જાય તો આપણને મજા ના આવે, તો બહુ મજા આવશે એની સાથે વાતચીત કરીએ ત્યારે। પ્રયત્ન એ હશે કે માત્ર વાતો નહીં કરીએ, જીગરની પાસેથી આપણે ગાવાનો આગ્રહ તમારો હશે અને જીગર જ્યારે આપણી સામે આવે ત્યારે તમારી ઈચ્છા એવી હોય કે હું એને ગવડાવું તો હું ગીતો પણ ગવડાવીશ। જીગર શરૂઆત આખી કઈ રીતે થઈ, લોકો તને ઓળખતા થાય, પછી મણિયારાથી આપણે આઈ થિંક શરૂઆત કરીને એ ગીત તમારું ખૂબ લોકપ્રિય થયેલું શરૂઆતમાં, એ કઈ રીતે એના વિશે વાત કરશો? બધા ગીતો શીખે ને એ મણિયારો ગાતો તો ને એનાથી જ શીખ્યો। મણિરાજ બારો, પછી વિક્રમ ઠાકોર, પછી જિગ્નેશ કલવાર, પછી રાકેશ બારો, એમાં મણિયારો હું ગાતો તો એ બધા હું મણિયારામાંથી જ શીખ્યો। શરૂઆત મળી રહ્યા છે? કેટલી ઉંમર હશે અત્યારે તમારી? હાલ મારી ઉંમર 9 વર્ષ। 9 વર્ષ, બરાબર। આને શું કહેવાય જીગર? કોકરું સુરા, કારણ કે મોટા ભાગના લોકોને ખબર હશે ગામડાના, પણ તમને ખ્યાલ છે તમારા ગીતો આજકાલ તો સિટીમાં પણ બહુ વાગતા હોય, તો સિટીના લોકોને ખબર ના હોય, તો આને શું કહેવાય? કહેશો મણિરાજ બારોટા પહેરતા ને? ઓકે, તો એટલા માટે તમે પહેરો છો? હા। તો આને શું કહેવાય તમે કહો છો? બરાબર। મિત્રો એના પપ્પા કેમેરાની પાછળ છે,
એ માણસ માને છે કે મારે કેમેરાની સામે નથી આવું, જીગર આવી ગયો છે, એ અવાજ એમનો હતો. શું નામ છે પપ્પાનું? મારા પપ્પાનું સુરતભાઈ. એમને પણ ગાવાનો શોખ છે ને? મારા પપ્પા પહેલા મણિરાજનો અવાજ કાઢતા. બરાબર, મણિરાજનો અવાજ કાઢતા. સારું, તો તમારા મમ્મીનું નામ અમે જાણી દઈએ, કારણ કે આ બંનેના કારણે જીગર તમે અમને મળ્યા છો, અને એ બંનેની ખૂબ મહેનત હશે ને તમને અમારા સુધી લઈ જવા માટે, કેટલી મહેનત કરવી પડે અમને. તો તમારા મમ્મીનું નામ કહેશો? મારી મમ્મીનું નામ છે ચંદ્રિકા. બંને ખુશ હશે અત્યારે, તમે જે રીતે લોકો તમને જુએ છે, લોકો પ્રેમ કરે છે, હે ને? શું તમને કે જ્યારે ઘરે તમે બેઠા હોય ત્રણે, તો મમ્મી શું કે? મમ્મી કે કે તું ગા અને ભયો ઢોલકી વગાડી. બરાબર, ભયાનું નામ કહી દો. ચાલો, હવે મારા ભાઈનું નામ છે રસિક. બરાબર, તો મમ્મીને મજા આવતી હશે, તમારા બધા ગીતો આવે, મોબાઈલમાં લોકો જુએ, હે ને? પછી પપ્પાને મજા આવતી હશે, એ લોકો કેટલા ખુશ થઈ જાય. અને ખુશ થાય ત્યારે શું વાત કરતા હોય, તમે સાંભળી હશે. એમ મારું ગીત ખુશ થઈ જાય ને તારી એમ કે વાહ બેટા વાહ, વાહ વાહ જીગર વાહ, એમ? હા. સારું, તો પહેલા માટે ગાવી નહીં? પહેલું અહીંયા છે નહીં, આપણે શૂટિંગમાં તો બતાવી નહીં શકીએ. તો પહેલા માટે ગાવું હોય તો શું ગવાય? પહેલું માટે એકે ગીત નથી બનાવી, પણ પણ તો એકાદું એમને ગાવું હોય તો કે આપણે કહીએ કે આ ભૈલું માટે એમ. કોનું? આનું જિગ્નેશ કવિરાજનું ગાવું છે હે ને, એ ભૈલું માટે. ગેલનું કેવું માનુતા દુનિયા નડે છે, લોહી નાસુ આંખો રડે છે, તું મને ના મળી હું તને ના જીગર. ખૂબ મજા આવે છે, કદાચ મને લાગે મારો અત્યાર સુધીનો સારામાં સારો ઇન્ટરવ્યુ થશે હે ને. મણિરાજ મને યાદ આવે છે, તમે કીધું ને કે યાદ આવે, તમને મણિરાજ યાદ આવે? મણિરાજ યાદ આવે છે તમને? એમ દુઃખ થાય છે આપણને એવું લાગે કે મણિરાજ જીવતા હોત તો તું એમની સામે જઈને તને ગાવાનો મોકો મળે હે ને. તો મણિરાજ જ્યાં પણ હોય એ તને સાંભળશે, તો મણિરાજ માટે ગાવું હોય તો શું ગાશો? શ્રદ્ધાંજલિ માટે ગાઈએ મણિરાજ ને. સનેડો સનેડો
सनेडो लाल सनेडो हम जिने हो बड़ो लाल सनेडो हे सनेडो सनेडो हे सनेडो 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 लाल सनेडो हम जिने हो बड़ो लाल सनेडो हे गाड़ी हो तो कोकदी पंचर पड़े एने वेचीना જીગર ખૂબ મજા આવે છે. સાર લેવાની વાત કરી છે આપણે, હે ને? તો હું ગામડાનો છું એટલે મને ખબર પડે. તો ઢોરા છે, શું રાખો? પહેવું કે ગાયો? શું રાખો? ભેંસો? ભેંસો કરી ઘરે? બરાબર. તો તમે સાર લેવા ગયા હતા મમ્મી જોડે ક્યારે? મમ્મી જતા સાર લેવા ખેતરમાં? બરાબર. તો હવે આપણે ત્યાં આખી વાત કરી ને કે પાડી હતી, વેચી, તો થોડુંક તમારા ગામ વિશે વાત કરી લઈએ આપણે, હે ને? તમારા ચાહકોને લગભગ ખબર છે, તેમ છતાં તમે કહો કે તમારું ગામ કયું, ગામ તમારો કયો જિલ્લો, એના વિશે વાત કરો. મારું ગામ મડાણા, મારો તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. બરાબર. બહુ નાનું ગામ હશે તમારું. તમે જ્યારે ગાવાની શરૂઆત કરી ત્યારે ગામમાંથી જ શરૂઆત થઈ હતી? ગામમાં તમને કોઈ સાંભળતું હોય કે જીગર જબરદસ્ત ગાય છે એવું કોઈ કીધું હોય, એ કોણ હતું તમારા ગામમાં, તને ખબર છે? કે તને પહેલી વાર કોઈ સાંભળ્યું હોય, કદાચ તારા શિક્ષક હોઈ શકે, તારા આજુબાજુના લોકો હોઈ શકે, ગામમાંથી જ કોઈ વ્યક્તિ હતું જેને તને એવું કીધું હોય કે જીગર તો બહુ સરસ ગાય છે એમ, મને કે મને કોઈ કીધું હોય કે તમે સરસ કામ કરો છો દિનેશ, એવું તને કોઈ તારા ગામમાંથી કીધેલું? મને નથી કીધું, પણ મારા પપ્પાને કહ્યું. ઓકે. કે તમારો જીગર સરસ ગાય છે. ઓકે. તો નાનો હતો ત્યારે મણિયારો સિવાય બીજું શું ગાતો જ્યારે મિત્રો જોડે જતો હોય, સ્કૂલમાં જતો હોય? હા, અમુક ટાઈમે મણિયારો ગાવ, પછી લાડુ જેમ સંતાડી ગાવ, પછી હોકલીઓ ગાવ. બરાબર. તો તમારું ભણવાનું ચાલુ અત્યારે? હા. એમ? કયું કયું ભણો છો? હું ચોથા ધોરણમાં ભણું છું. ચોથા ધોરણમાં? બરાબર. તો ભણવું તો જોવે જ ને? બરાબર ને. તો તમારી જેમ બીજા નાના છોકરાઓને ગાવાનું મન થાય તો એ લોકો એવું વિચારતા કે આપણે ભણવાની જરૂર નથી, તો એમને તમે કહો કે ભણવું તો જોવે જ, અને ભણવાની જોડે જોડે તમે શૂટિંગ પણ કરો છો ને, તો કહો એ લોકોને. બિલકુલ, ભણવું તો જોવે જ. તો જીગર આ કઈ રીતે બધું શક્ય બને? કારણ કે એક બાજુ ભણવાનું ચાલુ હોય, અત્યારે લોકડાઉન છે એટલે માની લઈએ, પણ જ્યારે સ્કૂલ ચાલુ હોય તો એક બાજુ શૂટિંગ માટે લોકો બોલાવે, તો તમે બધું કઈ રીતે ગોઠવો છો? આ બધું થઈ જાય કઈ રીતે થતું હોય? ઘરેથી અમે ગીતો તૈયાર કરીને જાઓ. તો ભણવાની સાથે સાથે તમારું ગાવાનું પણ ચાલુ છે, તમે જો આ ક્ષેત્રમાં ધીમે ધીમે આગળ વધશો. તો રિયાઝ કેટલો કરો છો? રિયાઝ રોજનો 2 કલાક. મિત્રો, રિયાઝ કરો ને રાજ કરો, હે ને? આવું કહે છે ને તમારા કલાકારો, રિયાઝ કરો અને રાજ કરો. તો આ ચોથું ભણતો બાળક દરરોજના 2 કલાક રિયાઝ કરે છે, તો આપણને એ શીખ આપે છે કે આપણા ક્ષેત્રમાં જ્યારે આપણે કશું કરવું હોય તો આપણે પણ રિયાઝ કરવો જોઈએ. બરાબર ને? મિત્રો, ભરતજી ઠાકોરને હું બોલાવીશ કે એમને, જીગર તો આપણી સામે આવ્યો હતો, જીગરમાં ક્ષમતા છે ગુજરાતને ખબર પડી ગઈ હતી, પણ એક યોગ્ય સમયે જો પ્લેટફોર્મ ન મળે ને તો કદાચ એવું બનતું હોય છે કે કલા નો વિસ્તાર થાય પહેલાં, કદાચ કલાકાર મોટો થતો નથી. નાના જીગરને મોટો બનાવવામાં જે ભરતજી ઠાકોરનો હાથ છે એમને હું બોલાવીશ, અને આપણે એમની જાણે એમની જોડે થોડી વાતચીત કરવાની છે. આવો ભરતજી, આવો થોડા ભરતજી. એની સાથે હું વાત કરું, પેલા આપણે પેલું ગીત જ ગાઈ નાખીએ પેલા. મારી જિંદગી ને ફાડી નાખી તે તો પત્તર, ફરી વાર ગવાય, કોઈ ચિંતા નહીં કરવાની, આપણે એડિટ પણ થશે.
યાદ નીવડાવે ફરજ ગાગા ઠાકોર પારસ મે જેવા ઠાકોર આ જિંદગીની પત્તર ફાડી નાખીને એક બે લાઈનો યાદ આવે છે હે ને ફરીવાર ગાવી આવી જશે ચિંતા નહીં કરવાની ઓકે ચાલ મારા પ્રેમની કદર નહોતી તારા પ્રેમની શું કદર કરું મારા પ્રેમની કદર નહોતી તારા પ્રેમની શું કદર કરું મારી જિંદગીની ફાડી નાખી દે તો પત્તર અરે મારી જિંદગીની ફાડી નાખી દે તો પત્તર ભરતજીએ તમારી જિંદગી બદલાઈ નાખી હે ને તમે ગીત બહુ સરસ ગાયું થોડા બજાવી તમારી જિંદગીની પત્તર ફાડી નાખી તો ભરતજીએ તમારી જિંદગી બનાવવામાં બહુ મોટું કામ કર્યું ભરતજી મારે સવાલ કરવો છે કે આવા કલાકારો અનેક હશે જ્યાં કદાચ એવું બને કે આપણે નહીં પહોંચી શક્યા હોય છે એમાં આપણો જ માર્ક હશે પણ જ્યારે જીગર વિશે તમને ખબર પડી જીગરનો અવાજ તમારા સુધી પહોંચ્યો એ પછી તમારું જે ડિસિઝન હતું એના વિશે વાત કરશો અને એને જે પ્લેટફોર્મ તમે પૂરું પાડ્યું એના વિશે વાત કરશો મારા એક મિત્ર હતા બોમ્બેથી હિતેનભાઈ હિતેશભાઈ મહેનત એમણે મને ફોન કર્યો મને કે તમારા સમાજનો એક છોકરો છે એનું જીગર નામ છે એના પપ્પા કડિયા કામ કરે કે જો તમારા હેલ્પ થતી હોય તો તમે ત્યાં છોકરાનો અવાજ જોરદાર છે અમને વાત કરી તો બીજા ત્રીજા દિવસે હમણાં એમના ગામમાં ગયો એના પપ્પા જોડે બેઠો એના મમ્મી જોડે બેઠો બધી વાતચીત કરી એના એ જ દિવસે જે દિવસ હું મળ્યો એ જ દિવસે એમને હું રેકોર્ડ કરવા લઈ ગયો ભીલડી સ્કૂલ ડે સ્ટુડિયોમાં એ વખત મેં પહેલું જ ફર્સ્ટ સોંગ એનું બનાવ્યું હતું ભોળેનાથનું એ સોંગ બી સારું ચાલ્યું પણ મેં એમપીથી કર્યું હતું પછી એનું જે અવારમાં બધી ખબર પડી મને પછી એનું બીજું સોંગ બનાવ્યું પારસમણી જેવા મારા ઠાકોર આજે 1 મિલિયન ચાલે છે અત્યારે જીગર નું નામ એટલું બધું બજારમાં ચાલે છે એના હિસાબે અત્યારે મારી સ્યોરી ડિજિટલ પર અત્યારે પ્લસમાં ચાલે લગભગ એના મેં 7 થી 8 વાળા આલ્બમ બનાવ્યા એના એનું બીજું બી મારી જિંદગીની ફાઈ નકર ફાળી નાખી પત્તરી બી અત્યારે 5 મિલિયન ક્રોસ કરી રહ્યો અને બે દિવસ કાલ બી એક સોંગ આવ્યું છે એનું સરસ સોંગ આવ્યું છે અને બધા મારા લગભગ એના સોંગ બધા ધાર્મિક સોંગ પર હું વધારે ધ્યાન આપું અને સારું ચાલે એમ તમારું ઓડિયન્સ તો તમને ઓળખે છે તમારી ચેનલથી લોકોને ખબર છે પણ મને મારું ઓડિયન્સ જો નવું મળે તો ડિસ્ક્રિપ્શનમાં આપણે તમારી યુટ્યુબ ચેનલની લિંક આપવાના છીએ તો તમારી યુટ્યુબ ચેનલનું ફરીવાર નામ બોલશો અને એના વિશે વાત કરશો કે ત્યાં જઈને કમસે કમ જીગરના સોંગ અને બીજા સોંગ મારું ઓડિયન્સ સાંભળી શકે ઓકે મારા ચેનલનું નામ છે સિહોરી યુટ્યુબ ડિજિટલ ચેનલ એ અત્યારે લગભગ સારામાં સારી ચાલે છે અને અત્યારે કાલે જ સોંગ રિલીઝ કરીએ સમય સમયની વાત છે બકાય કાલ લગભગ 7 વાગે સવારે રિલીઝ થવાનું છે તો બધા ચાહકોને જીગરના ચાહકોને હું વિનંતી કરું છું કે આ સોંગ એકવાર ના સાંભળો તો સૌ જરૂરથી સાંભળજો આ સોંગ એટલું બધું મસ્ત બનાવ્યું હોય રોમેન્ટિક સોંગ અને ડાન્સ મસ્તીનું સોંગ બનાવ્યું એકવાર જરૂરથી સાંભળજો મિત્રો આપણો ઇન્ટરવ્યુ આવે ત્યારે કદાચ સોંગ આવી પણ ગયું હશે અમે શૂટ કરી રહ્યા છીએ પણ એવું બને કે ઇન્ટરવ્યુ અને સોંગ બંને સાથે આવે તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપીશ ત્યાં જશો તમે હવે જીગર સાથે વાતચીત કરવી જીગર આ શું કર્યું વેટીમાં પી લખ્યો છે કોનો છે પી એમ શું નામ બુન્નુ પાયલ પાયલ શું કરે છે વાંચતી હશે બરાબર બુન માટે ગાવું શું કહેવાય બેની મારી લાડકવાય બેની મારી લાડકવાય લક્ષ્મી નો યોતા બેની મારી લાડકવાય લક્ષ્મી નો યોતા સુવે તો એ રાત પડે ને જાગે તો સવા આજ જાગે તો સવા બેની મેં યાદ કર્યા છે મમ્મીને યાદ કરી લીધા પહેલુંને યાદ કરી લીધું આપણે હે ને જીગત અવાજ સારો હોય લોકો કહે તમે બહુ સરસ ગાઓ છો અમે તમને ગવડાવીએ પણ સ્ટુડિયોમાં જ્યારે પહેલી વાર ગાવાનું થયું હશે ને તો કેટલું અઘરું પડ્યું હતું બીક લાગી હતી થોડી તો સ્ટુડિયોમાં જ્યારે પહેલી વાર ગાયું ત્યારે આમ કેવી મજા આવી હતી બહુ મજા આવી પછી તમારું ગીત જ્યારે પહેલી વાર આવ્યું હશે એને MP3 આવ્યું છે પછી વિડીયો આવ્યો છે તો લોકો તમને આમ જોઈને ઓળખી જાય અને તમને એવું કોઈ કીધું કે જીગર તમારી જોડે અમારો ફોટો પડાવો છે પ્રોગ્રામમાં ગયો ત્યારે હું ગાવા ઊભો થયો ત્યારે બધા મારી જોડે ફોટા પડાવવા હતા પછી
ગાતો તો એટલે મારે ગાવાનું પતી ગયું એટલે હું બોલ ઉતર્યો એટલે બધા ફોટા ફોટા પડાય મારી સાથે ગાડી લઈ ગયા. સરસ સરસ, બહુ મજા આવી વખતે. હા, એટલે આપણે બહુ લોકપ્રિય થઈ જઈએ જીગર, પછી બહુ મજા આવે. પણ એટલું ખરું ને, મમ્મી પપ્પા કહેતા હશે કે બેટા આપણે જમીન ઉપર રહેવાનું, બહુ શું કહેવાય, ઉડવા નહીં માંડવાનું આપણે, અને મહેનત કરવાની, બધું શીખવાડતા હશે ને. હા, હે ને, મહેનત તો કરવી પડે ને. બરાબર, તો હજુ પણ મોટા થઈને તમારે આ ક્ષેત્રમાં શું કરવું છે, કેટલું બધું કામ કરવું છે? કામ તો કરવાનું. એમ, બહુ બધા ગીતો ગાવાની. બરાબર, અત્યાર સુધીમાં ઘણા બધા ગીતો અમે તમારા જોયા છે, લોકોને મજા આવી છે, પણ તમને કોનું ગીત સાંભળવાની મજા આવે? જ્યારે તમે એકલા પડો તો તમને લાગે કે મારા મોબાઈલમાં જો કોઈક નેટ કરી આપે. હમણાં તમે માંગતા હતા ને મોબાઈલ પપ્પા જોડે, પદક કાકા જોડે, તો તમે કોનું ગીત વધારે સાંભળો, કયા પ્રકારનું? મને રાત 12 ના શ્રી વિક્રમ ઠાકોરના, જગદીશ કવિરાજના, ભાઈ રોહિત ઠાકોરના, પછી રાકેશ બારોટના. બેટર ઠાકોર નારાજ થશો, બોલી નાખો. હા, બેટર ઠાકોર એમનું પણ સાંભળો જ છો ને. સારું, તો રમર ભમર ગાશો તમે. જિંદગી કરે નાખે મારી રમર ભમર, ઓ ઢીલ તોડી ને દગો કરો પારકા ને તો હગો કરો. જિંદગી કરે નાખે મારી રમર ભમર, ઓ હજાર જાઓ દગાળી ઝાર મિત્રો, આપણે મહેશ જીરાવાલાને કેમ કરીને ભૂલીએ ને, મહેશ અંકલને ભૂલાય, કારણ કે તમને મોટાભાગના ગીતો તમારા એમને જ કર્યા છે, તો બોલાવો એમને. મિત્રો થોડી વાર સ્ક્રીનમાં અને ફ્રેમમાં આવશે, મહેશભાઈ આવી જાવ ને અહીંયા. મિત્રો, મહેશ જીરાવાલા વિક્રમ ઠાકોરના એક સોંગનું જ્યારે મેં એક ફોર ઉપર જઈને શૂટ કર્યું ત્યારે આપણે એમની સાથે વાતચીત કરી હતી. જીગર માટે થોડું નીચું રમવું પડે. 100% જીગર માટે શું કહેશો? બસ જીગર માટે તો કહેવાય ને કે સિહોરીથી અમે લોકોએ શરૂઆત કરી હતી અને નોનસ્ટોપ વધારે મારા ડિરેક્શનમાં એના સોંગ છે, એમાં સારા એવા મિલિયન સુધીના સોંગ પહોંચ્યા છે. અને અમારી તો એવી આશા છે કે અત્યારથી જે શરૂઆત છે એની લોંગ ટાઈમ સુધી અમારા સુધી જોઈન થઈને સારા સુપર હિટ બીજા સોંગો આપે એવી અમે મહેનત ખુદ કરી રહ્યા છીએ અત્યારે. અત્યારે જે ફ્લોર ઉપર છે આપણે, આ કયું સોંગ છે જે શૂટ કરી રહ્યા છે? આ એક સરસ મજાનું કહેવાય ને કે મા બાપ ઉપરનું એક સોંગ છે, એક માની વેદના ઉપરનું એને એક સારું સોંગ ગાયું હતું અને એનું કોન્સેપ્ટ અમે સારું એવું નવું ક્રિએશન કર્યું છે કે દરેક કરતાં ડિફરન્ટ વસ્તુ. અને નોનસ્ટોપ કોઈ બી સોંગ અમે ડિરેક્ટ કોન્સેપ્ટ બનાવ્યા છે તો એક સારો એવો મેસેજ આપ્યો છે કે એની ગાયકીનું જે ટેલેન્ટ છે એને હિસાબે એક સારો કોન્સેપ્ટ કર્યો છે અને અમે આજ ટૂંક સમયમાં સિહોરી ડિજિટલમાંથી લઈને આવી રહ્યા છીએ. થેન્ક યુ. મિત્રો, આ જે ચેનલની વારંવાર આપણે વાત કરી છે તો એ તમે સબસ્ક્રાઈબ કરી જ લેજો જે નવું ઓડિયન્સ હોય તો, કારણ કે આજે જ્યારે ગીત આવશે ત્યારે ઇન્ટરવ્યુ ઓલરેડી આવી ગયો હશે તો તમે જોઈ શકો. મહેશભાઈનું ફોટો ફ્રી કરીશ કારણ કે બાકીની જે ગ્રુપ મેમ્બરો છે એમની સાથે એમનું પ્લાન ચાલી રહ્યું છે એ ગીતનું શૂટ કરવાનું. થેન્ક યુ મહેશભાઈ. આપણે હવે વાતચીત લગભગ પૂરી કરીએ છીએ, બરાબર ને? તમે મોટા થઈને હીરો બનશો કારણ કે આ બધા જ ગાયકોમાં હીરો બની ગયા, એમ હીરો બનવું છે. બરાબર, તો કઈ હિરોઈન સાથે તમને કામ કરવું ગમે? માનીને ચાલો કે અત્યારની જે બધી હિરોઈનો છે એમાંની કઈ હિરોઈન જોડે તમારે કામ કરવું ગમે? ઘણી બધી હિરોઈન છે પણ મમતા સોની, પછી રાધાબેન, પછી
એટલે હવે જીગર હીરો બનવાનો છે તો જીગર આપણે ઇન્ટરવ્યુ લગભગ પૂરો કરીશું કશુંક વાત રહી જતી હોય તો તું કહી શકે તારે કંઈ જતા જતા કંઈ કહેવું છે તારા ચાહકોને તો એમના માટે કંઈ નાખીએ આપણે કંઈ જતા જતા શું ગાશો મણિયારો ગાયો તમે આપણે પપ્પાને પૂછીએ શું ગાવું છે શું ગવડાવીએ અને તમે બહુ મોટા ગાયક બની જાઓ, બહુ મોટા કલાકાર બની જાઓ ત્યારે મને યાદ રાખજો. હું જયારે ફરી વાર ઇન્ટરવ્યુ કરવા આવું ત્યારે આપશો ઇન્ટરવ્યુ? પાક્કું ને? સારું, યાદ રાખજો મને. એ વખતે મારા વાળ વધારે સફેદ થઈ ગયા છે, હે ને? પણ હું ભરત અમને લઈને આવીશ ભરત અંકલ. સારું, બહુ મજા આવી, થેન્ક યુ વેરી મચ. તમે હજુ પણ વધારે સરસ લોકો માટે કામ કરો એના માટે હું માતાજીને પ્રાર્થના કરીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશને તમે જો હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. બેલ આઇકન ખાસ દબાવજો, એટલા માટે કે જ્યારે નવો કોઈ ઇન્ટરવ્યૂ આવે તો એ તમારા સુધી પહોંચે. અને મારો ઇન્ટરવ્યૂ કરવાનો માત્ર ઈરાદો, જે લોકો મને ઓળખે છે એમને ખબર છે, હું પ્રમોશન માટે ઇન્ટરવ્યૂ નથી કરતો, હું પેઇડ ઇન્ટરવ્યૂ નથી કરતો, હું પૈસા લઈને ક્યારેય ઇન્ટરવ્યૂ કરતો નથી. હું તમારા સુધી એ કલાકારો પહોંચે એના માટે હું એક બ્રિજનું કામ કરું છું, નિમિત્ત બનું છું. અને હું સામે ચાલીને શક્ય હોય ત્યાં સુધી ફ્લોર ઉપર જઈને ઇન્ટરવ્યૂ કરું છું, એ લોકોના ગામમાં જઈને ઇન્ટરવ્યૂ કરું છું. તો મારો આ પ્રયત્ન છે, મને તમારો સહયોગ એટલા માટે જોઈએ છે કે તમે જોશો તો જ એનો હેતુ મારો પાર પડવાનો છે. અને તમને પ્રેરણા મળે એટલા માટે મૂળ ઈરાદો મારા ઇન્ટરવ્યૂનો હોય છે કે બીજા જીગરને પણ લાગે કે હું પણ ગાઈ શકીશ. તો આ પ્રકારના ઘણા બધા ઇન્ટરવ્યૂ, વિક્રમ ઠાકોરની વાત હોય, બેચર ઠાકોરની વાત હોય, રાકેશ બારોટની વાત હોય, પ્રફુલ્લ દવેની વાત હોય, કીર્તિદાન ગઢવીની વાત હોય, કિંજલ દવેની વાત હોય, રાજલ બારોટની વાત હોય, આ બધા જ ઇન્ટરવ્યૂ મારી યુટ્યુબ ચેનલમાં છે. તો તમે ત્યાં જઈને જોશો. અને સાથે સાથે હું પ્રયત્ન એ કરું છું કે ખૂબ અજાણ્યા ગાયકો જે ગામડામાં હોય એ લોકોને હું શોધી રહ્યો છું. અત્યાર સુધીમાં આપણને બે ગાયકો મળ્યા છે, ઘણા બધા ગાયકોના મને ફોન આવ્યા છે, તો એ લોકોને હું તમારી સામે લઈને આવવાનો છું. તો આપણે આ યુટ્યુબ ચેનલમાં તમે મને જે પ્રેમ કરો છો એના માટે હું તમને થેન્ક યુ કહું છું.